નમસ્કાર ધર્મલોકમાં આપનું સ્વાગત છે હું છું સંદીપ દર્શક મિત્રો ઘણી વાર એવું થતું હોય છે કે આપણે ભગવાનને ઘણી બધી પ્રાર્થના કરતા હોઈએ પણ ક્યારેય ભગવાન ન સાંભળતા હોય તેવી પ્રતિથી થતી હોય છે આપણે ઘણી વાર ભગવાનની કથા સાંભળતા હોય તો આપણું ધ્યાન કથામાં રહેતું નથી ત્યારે આવું કેમ થાય છે અને આવું થાય તો શું કરવું જોઈએ તે વિશે આજે જાણીશું ધર્મના મર્મ ધર્મલોકમાં તો આ વિશે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કુમકુમ સ્વામિનારાયણ મંદિર મણિનગર થી સાધુ પ્રેમ જય સ્વામિનારાયણ સ્વામીજી જય સ્વામિનારાયણ સ્વાગત છે આપનું ધર્મલોકમાં સ્વામીજી ભગવાન ભક્તની પ્રાર્થના નથી સાંભળતા હોતા તેનું શું કારણ હોઈ શકે તમારો સરસ પ્રશ્ન છે કે આપણે ભગવાનની આગળ પ્રાર્થના કરીએ અને ભગવાન આપણી પ્રાર્થનાને સાંભળતા ન હોય તેનું શું કારણ હોઈ શકે તો આપણે ભગવાન પાસે જે માંગીએ છીએ ને કે આપણી માંગણી પ્રમાણે આપણી સમજણ પ્રમાણે માંગીએ છીએ આ આપણે આપણી વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે માંગીએ છીએ પરંતુ આપણે આપડા ભવિષ્યને જાણી શકતા નથી ત્યારે ભગવાન આપણો ભવિષ્યને જાણે છે આપણી માંગણી જો પૂરી થાય અને તેમાંથી આગળ આપણને દુઃખ આવવાનું હોય તો ભગવાન એ આપણી માંગણી પૂરી કરતા નથી એ આપણા હિત માટે કરતા હોય છે પરંતુ આપણે ભવિષ્યને જાણતા ન હોવાને કારણે આપણને દુઃખ થાય છે કે ભગવાન આટલી બધી ભક્તિ કરું છું છતાં પણ ભગવાને મારી પ્રાર્થના ન સાંભળી ખરેખર આપણે એવું વિચારવું જોઈએ કે પિતા કદી પુત્રનું અહિત ન કરે તેમ ભગવાન કદી ભક્તનું અહિત ના કરે ભગવાન જે કરતા હશે તે મારા માટે સારું જ કરતા હશે એવું આપણે વિચારવું જોઈએ બાઇબલમાં પ્રાર્થના પર ભાર મુકતા કહેવામાં આવ્યું છે કે પ્રાર્થનામાં જે માંગશો તે મળશે જો વિશ્વાસ હશે તો સૌને માંગ્યું મળશે અને સૌને શોધ્યું પણ જળશે તેમ માંગો છતાં તમને નથી મળતું તો તેનું કારણ એ છે કે તમે કોઈ ગલત માંગણી ભગવાનની પાસે કરી રહ્યા છો સ્વામી સવિવેકાનંદજી કહેતા જ્ઞાન માટે અને સત્યના પ્રકાશ માટે પરમેશ્વરની અવશ્ય પ્રાર્થના કરવી જોઈએ પરંતુ વિનાશી પદાર્થ માટે ક્યારે પ્રાર્થના ન કરવી આપણે કરેલી પ્રાર્થના ભગવાન જરૂર સાંભળે છે અને ઉત્તર પણ આપે છે એમનો ઉત્તર તો સવળો જ હોય છે પણ આપણે જ અવળું સમજીએ છીએ ભગવાન આપણી પ્રાર્થનાને આપણી માંગીએ તેમ આપણી ઢબે નહીં પણ પોતાના રીતે જવાબ એનો આપે છે માનવીઓનો રાહ થી ભગવાનનો રાહ એટલે કે માર્ગ નિરાળો હોય છે અને તેથી તેના રાહ અગમ્ય છે પ્રાર્થનામાં શ્રદ્ધાની અપેક્ષા રહે છે આમ આપણે માનવ જીવન મળ્યું છે તો આપણે અવશ્ય ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ પરંતુ ભગવાન પાસે આપણને માંગતા નથી આવર્તો કે ભગવાનની પાસે શું માંગવું જોઈએ ને તે પણ ખરેખર

શક્તિ આપજો આમ શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ સ્વમુખ વાણીનો જે વચનામૃત ગ્રંથ તેના પ્રથમ પ્રકરણના અડતાલીસમાં વચનાવ્રતની અંદર અને છેલ્લા પ્રકરણના ઓગણચાલીસમાં વચનાવ્રતની અંદર પણ જેને સુખી થવું હોય તેને ભગવાન પાસે પ્રાર્થના કરીને આટલું માગવાનું શીખવ્યું છે શું શીખવ્યું છે તે હે ભગવાન અમારી ચાર પ્રકારના કુસંગ થકી રક્ષા કરજો કામ કુરુદાદી લોબો અજ દોષો છે તે થકી પણ અમે તમે અમારી રક્ષા કરજો અને વળી અહ મમત્વ રૂપ માયા થકી રક્ષા કરજો અને તમારે વિશે પ્રીતિ થજો અને માયાને તર્યા હોય ને તમારે વિશે प्रीति વાળા હોય એવા જે સાધુ સંત તેનો સંગ અમને પ્રાપ્ત થાવ અને સાધુને વિશે હેત અને મમત્વ થાવ આમ ભગવાન આપણી પ્રાર્થનાને સ્વીકારે છે પણ આપણે ભગવાન પાસે માગવાની રીત અવશ્ય શીખવાની જરૂર છે સુમતીજી મારો બીજો પ્રશ્ન એ લેવો છે કે કથા સાંભળીએ અને કંઈ યાદ જ ના રહે તો ફળ મળે ખરું તમારો સરસ પ્રશ્ન છે કે આપણે મંદિરમાં જઈએ ભગવાનની કથા સાંભળીએ સત્સંગ કરીએ પણ કંઈ યાદ ના રહે તો એનો ફળ મળે કે ન મળે તો આ તમારો સરસ સાંપર સમયનો સવાલ છે તો જવાબ એનો એ છે કે આપણે ભગવાનની કથા સાંભળીએ છીએ તો કથામાં બેઠા પછી આપણને કથા યાદ રહેવી જોઈએ અને કથા યાદ રહે તો આપણને સાધુ સંતો ના પ્રવચન સાંભળે તો એને કથા યાદ રહેતી નથી ત્યારે એને એવું થયા કરે છે હૃદયમાં કે મને કથા જો યાદ રહેતી નથી તો કથા સાંભળીને કામ શું છે તો એનો જવાબ એ સમજવાનો છે કે માની લો કે તમારી પત્ની છે એ તમારી પત્નીએ તમારી સાથે લગ્ન થયા પછી દસ વર્ષ કે પંદર વર્ષથી તમને રોજે સવારે જમાડે છે સાંજે જમાડે છે ને તમે જમો છો બરાબર છે તો તમને યાદ છે ખરું કે પહેલાં વર્ષના પહેલાં મહિનામાં કઈ તારીખે તમને શું જમાડ્યું હતું બીજા મહિનામાં શું જમાડ્યું હતું ત્રીજા મહિનામાં શું જમાડ્યું તમને યાદ નથી દસ વર્ષમાં તમે કેટલા દિવસ જમી ચૂક્યા છો પણ તમને યાદ નથી તો એનો મતલબ એવો છે તમને કઈ ફાયદો થયો નથી તમને ફાયદો થયો જ છે તમારું શરીર ને પોષણ મળે જ છે એમ કથા વાર્તા આપણે જઈએ સત્સંગમાં જઈએ આપણને યાદ રે તો સારી બાબત છે આપણે યાદ રાખવા માટે પ્રયત્ન અવશ્ય કરવો જ જોઈએ છતાં પણ જો કથા યાદ ન રે તો એનો અર્થ એવો નથી કથા સાંભળવી જ નહીં કથા સાંભળવા જઈએ નહીં યાદ રહે તો પણ એના સંસ્કાર છે એ સંસ્કાર પડ્યા રહેશે અને ટાણું આવે ત્યારે એની અસર અવશ્ય થાય જ છે માટે કથા એવી વસ્તુ છે ભગવાનો સત્સંગ એવી વસ્તુ છે કે યાદ ન રહે તો પણ હમણાં હંમેશા સદાયને માટે કરતા રહેવું જોઈએ ઘણા માણસો એમ કહેતા હોય છે કે ભગવાન હું માળા કરું છું પણ મારું મન લાગતું નથી મારું મન બીજે ફરવા જતું રહે છે આ વાત સાચી છે મન લાગે માળા ફેરવતી વખતે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે તો બેસ્ટ છે શ્રેષ્ઠ છે પણ કદાચ માળા ફેરવતા મન બીજે જતું રહે છે તો એનો અર્થ એવો નથી કે માળા કરવાનું મૂકી દેવાનું ના માળા તો અવશ્ય કરવી જોઈએ માળા કરતા રહેશું તો ધીમે ધીમે પણ આપણું મન કંટ્રોલ થશે જગતમાંથી મન પાછું વળશે અને ભગવાનમાં લાગશે એવી રીતે કથા વાર્તા પણ આપણને યાદ ન રહેતી હોય તો કથા અવશ્ય સાંભળવી ધીમે ધીમે પણ યાદ તો રહેવા મળશે અને જેટલું પણ યાદ રહેશે એ આપણા લાભદાયક છે માટે હંમેશા કથા વાર્તા સત્સંગ કર્યા કરવો જોઈએ સો મેં જે મારે એક જનરલ ક્વેશ્ચન લેવો છે પ્રામાણિકતા વિશે શું પ્રામાણિકતાનું સ્તર ઘટતું જઈ રહ્યું છે તે વૃદ્ધિ પામે તે માટે શું કરવું જોઈએ તમારો સરસ પ્રશ્ન છે કે સાંપ્રશ સમયની અંદર પ્રમાણિકતાનું સ્તર ઘટતું જાય છે તે વૃદ્ધિ પામે તે માટે શું કરવું જોઈએ તો પ્રમાણિકતાનું સ્તર વધે એના માટે માતા પિતાએ પણ પોતે પ્રમાણિક બનવું જોઈએ અને એ બાબતે સંસ્કાર સંસ્કાર આપવા જોઈએ કારણ આ અને માટે સારા વિશ્વમાં શિરમોડ ગણવામાં આવે છે જેના કારણે વિશ્વમાંથી અનેક શાસકો અનેક વિચારકો અનેક પ્રવાસીઓ અને વેપારીઓને તેને આકર્ષ્યા છે

આજના ઘણા માતા-પિતાઓ સામાન્ય આર્થિક લાભ માટે કેટલીક અપ્રમાણિકતા આચરતા જોવા મળે છે એક ભાઈને ત્યાં તેમના પરિચિત મિત્ર આવ્યા વાત-વાતમાં તેમના બાળકને તેમણે પૂછ્યું બેટા તારી ઉંમર કેટલી છે ત્યારે બાળકે કહ્યું अंकલ કઈ ઉંમર પૂછો છો એટલે પેલા ભાઈએ કહ્યું બેટા ઉંમર તો એક જ હોય ને ત્યારે બાળકે કહ્યું ના મારી ત્રણ ઉંમર ચાલે છે મારી ત્રણ ઉંમર ચાલે છે સ્કૂલ માં મને વેલો બેસાડવા માટે મારા પપ્પાએ મારી ઉંમર મોટી લખાવી છે ટ્રેન માં કેバス માં મુસાફરી માં ટિકિટ ઓછી લેવી પડે તે માટે મારા પપ્પા ઉંમર ઓછી કહે છે અને ઘણી વખત કોઈ પૂછે છે તો રેગ્યુલર ઉંમર કહે છે બાળક ની વાસ સાંભળીને મહેમાન આશ્ચર્ય પામી અને દુખી દુખી થઈ છે એક થોડા આર્થિક સ્વાર્થ માટે બાળકમાં કેવા સંસ્કારો પડશે ખરેખર દરેક માતા પિતાએ આ પ્રસંગ વિચારવા જેવો છે આજે સમાજમાં દિન પ્રતિદિન અપ્રમાણિકતાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આપણે સૌ કોઈએ જાગવાની અને સૌને જગાડવાની જરૂર છે શું હવે વિદ્યાર્થીઓની પરીક્ષાના દિવસો આવી રહ્યા છે મારે એક પ્રશ્ન એમના વિશે પણ લેવો છે પરીક્ષાના કારણે વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવી જતા હોય છે ત્યારે તેનાથી મુક્ત થવા તેમણે શું કરવું જોઈએ તમારો પ્રશ્ન છે કે જ્યારે જ્યારે વિદ્યાર્થીઓને વિદ્યા અભ્યાસની અંદર પરીક્ષા આવતી હોય છે એના કારણે વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં જતા હોય છે તેનાથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ વિદ્યાર્થીઓએ તો જીવનમાં કોઈ પણ કાર્યનું પ્લાનિંગ આપણે અવશ્ય કરવું જોઈએ કારણ કે પ્લાનિંગ વગર કાર્ય કરવામાં આવે તો સફળતા મળતી નથી પરંતુ કોઈપણ કાર્યની ખોટી ચિંતા કર્યા કરવી અને ટેન્શનમાં જીવવાથી કોઈ ફાયદો થતો નથી પરંતુ નુકસાન થાય છે ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાના ડરના કારણે આત્મહત્યા કરતા હોય છે તો ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ધાર્યું પરિણામ ન આવતા આત્મહત્યા કરવાનો માર્ગ પકડી લે છે અમુક વિદ્યાર્થીઓ નપાસ થવાના કારણે આત્મહત્યા કરતા હોય છે આવી ઘટનાઓ બને છે ત્યારે ઘણું દુઃખ થઈ છે એક સ્વૈચ્છિક સંસ્થા એ કરેલ સર્વેક્ષણ પ્રમાણે બોર્ડની પરીક્ષામાં ફેલ થયેલ બાદ એક માત્ર આઠથી દસ વર્ષ પહેલા બે ની અંદર છવ્વીસ વિદ્યાર્થીઓ આત્માઘાત કર્યો હતો જો પરીક્ષામાં ફેલ થવાના કારણે આત્મહત્યા શા માટે કરવાની એ કઈ સમજાતું નથી હા કદાચ કોઈ કાર્યમાં નિષ્ફળતા મળે દુઃખ થાય રડવું આવે એ સમજી શકાય પરંતુ મોતને ગળે લગાવવું એ વ્યાજબી વાત નથી આ દુનિયાની અંદર કોઈ પણ એવી વ્યક્તિ તમને નહીં જોવા મળે કે જે શિખરે પહોંચી હોય અને તેને નિષ્ફળતાનો સ્વાદ ચાખવો ન પડ્યો હોય નિષ્ફળતા પછી સફળતા મળતી હોય છે આપણને નિષ્ફળતા મળે ત્યારે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે હવે શું થશે હવે હું કાંઈ નહીં કરી શકું પણ એવું નથી જિંદગીમાં એક વખત નિષ્ફળ કોઈ જિંદગી આગળ વધવાની આ દુનિયાની અંદર કેટલા એવા વિદ્યાર્થીઓ છે કે જેમને શાળા કોલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યા હોય પરંતુ તેઓના સખત પરિશ્રમ અને આવડત ના કારણે તેઓએ अनेक સફળતાઓ હાંસલ કરી છે જેના કારણે આજ આખી દુનિયા તેમને યાદ કરે છે જો વિચારો ફેસબુક ના સર્જક માર્ક ઝુકરબર્ગ Harvard University માં ભણતા ભણતા ઉઠી ગયા હતા માઈક્રોસોફ્ટ ના બિલ ગેટ્સ ને પણ Harvard માંથી પોતાનો અભ્યાસ છોડવો પડ્યો હતો Apple ના জনক સ્ટીવ જોબ્સે પણ રીડ કોલેજમાં પોતાનો અભ્યાસ પૂરો કર્યો ન હતો અરે અમેરિકાના પ્રેસિડેન્ટ બનેલા અબ્રાહમ લિંકને તો જ્યારે તેઓ બાર વર્ષના હતા ત્યારે તેમને ઘરની નબળી પરિસ્થિતિના કારણે ભણતર છોડવું પડ્યું હતું સાંસ્કૃત ભાષામાં આજે જેમનું વ્યાકરણ ભણાવવામાં આવી રહ્યું છે તેવા પાણીની મુનિને પણ શાળામાંથી એમ કહીને બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા કે તમારા હસ્તમાં વિદ્યા ની કોઈ જ રેખાઓ નથી છતાં પણ તેમના અને તેમના માતા પિતાના પ્રયત્નો ભણવું જોઈએ સમયની કિંમત કરવી જોઈએ સારા માર્ક્સ લાવવા જોઈએ તો તમે સફળ થશો હા એ વાત સાચી છે પરંતુ એનો અર્થ એ નથી કે એકાદ પરીક્ષામાં ફેલ થઈ જાઓ એટલે તમે જિંદગીનો જંગ હારી ગયા એવું નથી તે હિંમત રાખીને પરીક્ષા આપો અને પરિણામની ચિંતા ના કરશો તમારું અત્યારનું કર્તવ્ય છે કે મહેનત કરીને પરીક્ષા આપવી બાકી બધું ભગવાન ઉપર છોડી દેવું ભગવાન જે કરશે તે સારું કરશે આવા સમયે માતા પિતાએ પણ સંતાનોને સપોર્ટ કરવો જોઈએ જેમ વિદ્યાર્થીનું કર્તવ્ય છે કે મહેનત કરીને પરીક્ષા આપવી તે માતા પિતા અને વડીલોની પણ ફરજ છે કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું તેને ખોટી ખોટી ચિંતા થાય તેનો આત્મવિશ્વાસ ડગી જાય તેવી વાતો ન કરશો તું તો સાવ ડોબો છે પરીક્ષા સારી નહીં જાય તો પછી રિક્ષા ચલાવજે તારે મહેનત કરવી પડશે આવું વિદ્યાર્થીને ક્યારેય માતા પિતાએ ન કહેવું જોઈએ પરંતુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ ઘરમાં પરિવારના સભ્યોએ ભેગા થઈ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરવી જોઈએ પરીક્ષા પહેલા તમારા દીકરા અને દીકરીઓને મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે લઈ જવા જોઈએ સાધુ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરાવવા જોઈએ તો અવશ્ય તેવો સફળ થશે તેની જ્યારે જ્યારે પરીક્ષા આવે ત્યારે ત્યારે વિદ્યાર્થી મિત્રોએ ચિંતા ન કરવી જોઈએ અને માતા પિતા હોય તેમણે પોતાના સંતાનોને હિંમત આપવી જોઈએ જી સ્વામીજી આપનો ખૂબ ખૂબ આભાર આપે ખૂબ સરસ વાત કરી આ સાથે જ આગળ જોઈશું અમારી વિશેષ રજૂઆત સુખની શોધમાં તે પહેલા લઈએ એક નાનકડો વિરામ